હા, જો વિદ્યાર્થી મિત્રો, સમજી લઈએ શું કહેવા માંગે છે. હા, એ વત્તા બી બરાબર 80 છે, હું એના કરતા બનાવી દઈશ. તો 80 માઇનસ બી, ઓકે, આ રીતે એના મેં કરતા બનાવી દીધા. બીજા દાખલાની અંદર બી કોમન છે એટલે હું સી ને કરતા બનાવી દઈશ, તો બી ને પેલા લઈ જશે એટલે માઇનસ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ જશે? 180 થઈ જાય છે. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય છે? 180. તો એનું મૂલ્ય કેટલું લાયા આપણે? 80 માઇનસ બી. તો મેં એની જગ્યાએ 80 માઇનસ બી મૂકી દીધા. બીનું મૂલ્ય તેનું તેજ, અને સીનું મૂલ્ય કેટલું લાયા છીએ આપણે? 150 માઇનસ બી. તો મેં અહીંયા સીનું મૂલ્ય મૂકી દીધું. ત્રણેયનો સરવાળો 180 થાય છે. હવે ધ્યાનથી જોજો, સાદુ રૂપની અંદર આ બી બી ઉડી ગયા, એક બી વધ્યા, પણ કેવા બી વધ્યા છે? માઇનસ, તો મેં માઇનસ રવા દીધા છે. હવે બીજી વસ્તુ, 80 અને 150 230 થાય, મેં 230 રવા દીધા છે, 230 રવા દીધા છે. ઓકે, હવે બી ને કરતા બનાવવાના છે. તો આ માઇનસ છે, પેલી બાદ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા, 180 આ બાદ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા. તો 230 માંથી 180 જાય તો કેટલા વધ્યા? 50 વધ્યા છે. ઓકે, ચલો હવે બી બરાબર 50 મૂલ્ય આવી ગયું. હવે બે વસ્તુ શોધવાની રહી, ખૂણો એ અને સી. તો એનું મૂલ્ય માટે શું છે? 80 માઇનસ બી, એટલે બીની જગ્યાએ મેં 50 મૂકી દીધા, 80માંથી 50 જશે એટલે 30 જવાબ આવે. એવી જ રીતના સીની અંદર 150 માઇનસ 50 બરાબર 100, કારણ કે સીનું મૂલ્ય આપણે અહીંયા કરતા બનાવી છે 150 માઇનસ બી. તો બીનું મૂલ્ય 50 મૂકી દઈએ એટલે 100 વધ્યા. તો આ રીતે ત્રણેય ખૂણાઓ આપણે શોધી શકશું. ચલો થોડાક આગળ વધીએ. હવે ચલો બીજો એક ત્રીજા નંબરનો દાખલો છે, બરોબર સમજી લઈએ. અગત્યનો દાખલો છે. શું કહે છે? કિરણ વાય એમ એ ખૂણો એક્સ વાય ઝેડ નો દ્વિભાજક છે. તો એક્સ વાય ઝેડ છે, એનો વાય એમ એ શું છે? દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. ચલો પછી શું કહે છે? વાય એન એટલે કે આર્ય કિરણ એ આર્યા ખૂણાનો દ્વિભાજક છે, તેના બે સરખા ભાગ કરે છે. ટૂંકમાં પહેલું આ બે ભાગ સરખા થયા, પછી બીજાની અંદર આ બંને ભાગ અંદરના ખૂણાઓ સરખા થયા. તો આના માટેનું એક પ્રમેયનું સૂત્ર છે કે ખૂણો એમ વાય એન બરાબર, એટલે કે આર્યો ખૂણો બરાબર એક તૃતીયાંશ ખૂણો એક્સ વાય એન, એટલે આના કરતા ત્રીજો ભાગ રોક છે. તો એક તૃતીયાંશ ગુણ્યા 45 એટલે કે ખૂણો એમ વાય એન બરાબર કેટલા થઈ ગયા? 15 જવાબ આવશે. હવે શું થશે? વાય એન એ દ્વિભાજક હોવાથી, વાય એન એ શું છે? દ્વિભાજક હોવાથી, હવે વાય એન એ દ્વિભાજક હોવાથી આર્યા બંને ખૂણા મેં ચોકડી મારી કેવા થવાના? સરખા થવાના. તો એ બેની મેં સરખામણી કરી એટલે કે એનું માપ પણ કેટલું થઈ જશે? 15 જ થઈ જશે. મારે શોધવાનો કયો ખૂણો છે? એક્સ વાય ઝેડ. તો ખૂણો એક્સ વાય ઝેડ બરાબર ખૂણો એક્સ વાય એન વત્તા એન વાય ઝેડ, એ રીતે આપણે અંદર સરવાળો કરવાનો છે. એટલે પહેલાનું માપ તો તમને રકમ 45 આપેલું જ છે, અને બીજું એન વાય ઝેડ બરાબર 15 તમે શોધ્યા, એટલે 45 વત્તા 15 બરાબર 60 જવાબ આવે. અહીંયા તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે, કારણ કે આનો પ્રમેય પરીક્ષાની અંદર થિયરી કેન્સલ થઈ ગઈ છે, પણ આ સૂત્રનો દાખલાની અંદર ઉપયોગ છે. ઓકે, તો આ દાખલો જરા સમજી લેજો, એના પછીનું નેક્સ્ટ આગળ વધીએ. ચાલો એક અગત્યનો દાખલો, શું કહેવા માંગે છે? ચોથા નંબરનો, આ બે રૈખિક જોડ છે, ખૂણો એ બી સી અને ખૂણો એ બી ડી. એટલે કે આકૃતિ મેં દોરી નથી, પણ આવી કંઈક આકૃતિ થાય, આ એ બી સી અને આ એ બી ડી, આ બંને ખૂણા રૈખિક જોડ છે. રૈખિક જોડ થાય એટલે એનો સરવાળો 180 થાય. તો હવે તમને અહીંયા જેમ આપ્યું છે, 17:13 માપ આપ્યું છે, એટલે કે એબીસી બરાબર 17x થઈ જાય અને એબીડી બરાબર 13x થઈ જાય. વિદ્યાર્થી મિત્રો સમજજો,
હવે રૈખિક જોડો એટલે બેનો સરવાળો 180 એટલે કે 17x વત્તા 13x બરાબર 180 બરાબર 30x તો x બરાબર 6 મૂલ્ય મને મળી ગયું. હવે ધ્યાનથી સમજજો એબીસી બરાબર 17 ગુણ્યા 6 બરાબર 102 17 છંગ 102 થાય અને એબીડી બરાબર 13 છંગ 78 આપણા સાચા છીએ ખોટા તો આ બેનો સરવાળો કરીએ તો આપણને ખબર પડી જાય. ચલો બીજો એક દાખલો અગત્યનો મોસ્ટ આઈએમપી સમજીએ. આપેલ આકૃતિમાં એક્સ અને વાય ના માપ શોધો. હવે આકૃતિ આવી બે સમાંતર રેખાઓ હોય એની છેદિકા દોરીએ તો ત્રણ પ્રકારના ખૂણા બને. પહેલો બને યુગ્મ કોણ, જેને આપણે ઝેડ તરીકે સંકેતમાં યાદ રાખ્યું હતું. યુગ્મ કોણના માપ સરખા હોય અને યુગ્મ કોણની બે જોડ બને એવું આપણે શીખી ગયેલા છીએ થિયરીની અંદર, બરોબર દાખલાની અંદર. પછી એક વસ્તુ બને છે અભિકોણ. અભિકોણ એટલે સામ સામેના ખૂણાઓના માપ સરખા હોય. પછી બને છે એફ. એફ એટલે કે અનુકોણ. અનુકોણ એટલે કે આવી અંદરના એક અંદરનો ખૂણો એક બહારનો ખૂણો તેના માપ પણ સરખા થાય. એના પછીનું ત્રીજું વસ્તુ છે અંતઃકોણ. તો આ સી આકાર બને. અંતઃકોણનો સરવાળો 180 થાય એવું આપણે શીખી ગયેલા છીએ. ચલો આ દાખલો બહુ સિમ્પલ રીતે ગણવાનો છે. આપણે સાતમામાં આવતા હતા એ રીતે જ ગણવાનો છે. શું કહે છે તો આકૃતિ તમને આપેલી છે. દરેક ખૂણાને મેં નામ આપી દીધું 1 2 3 4 5 6 7 8 દરેક ખૂણાને માપ આપી દીધું. હવે તમને આ એક્સ અને વાયના મૂલ્યો તમારે શોધવાના છે. હવે આ એક અને ત્રણ અભિકોણો થાય છે. મેં અહીંયા લખ્યું ખૂણો 1 બરાબર ખૂણો 3 બરાબર 110 કારણ કે અભિકોણ થાય છે. હવે ત્રણ ખૂણાનું માપ કેટલું છે? વાય છે. તો વાય બરાબર 110 આપણો એક જવાબ આવી ગયો. ચલો એના પછી બીજું લઈ લઈએ ખૂણો 6 અને 8. નંબર કદાચ તમે ભૂલથી આડા અવડા આપો તો પણ સાચું પડે, પણ લખવામાં ભૂલ ના થવી જોઈએ. હવે સમજી લઈએ 3 અને 6 એ બંને પણ, સોરી 6 અને 8 એ બંને પણ અભિકોણ થાય છે. તો આનું માપ 70, તો આ ખૂણાનું માપ પણ 70 થઈ જશે. ઓકે તો સમજી લઈએ એક્સ બરાબર આપણને કેટલું મૂલ્ય મળી ગયું? 70. મારે શોધવાનું છે એક્સ અને વાય, બરોબર છે. એ જોડે જોડે સાબિત કરવાનું. સાબિત કરો કે પી ક્યુ સમાંતર એક્સ વાય થાય. હવે અંતઃકોણનો સરવાળો 180 થતો હોય તો ઓટોમેટિક એ બે સમાંતર રેખાઓ થઈ જાય. તો મેં સીધું જ લખ્યું છે ખૂણો 3 વત્તા 6 બરાબર 110 વત્તા 70 બરાબર 180 જવાબ આવી જાય. 180 આવી ગયો માટે અંતઃકોણ થાય છે. અને અંતઃકોણ થાય તો આ પી ક્યુ સમાંતર એક્સ વાય એવું આપણે લખી શકીએ. ઓકે ચલો હજુ એક દાખલો આવો જ છે, સેમ ટુ સેમ આના જેવો સમજીએ. આની આકૃતિ સહેજ મોટી છે પણ રીત એની એ જ છે. આપેલ આકૃતિમાં પી ક્યુ સમાંતર આર એસ છે અને આર એસ સમાંતર ટી યુ છે. તો તમને વાય જેમ ઝેડ બરાબર 7:8 આપેલા, 7:8 આપેલા છે. તો એક્સનું મૂલ્ય શોધો. ચલો સમજી લઈએ. હવે આ પણ દાખલાની અંદર પહેલા ખૂણાઓના નામ આપી દેવાના 1 2 3 4 પછી અહીંયા 5 6 7 8 9 10 11 અને 12 12 ખૂણાઓ બને છે. મેં પેનથી અંદર નામ આપેલા છે. હવે સમજીએ વાય બરાબર કેટલા એ ધારતા? 7 એ ધારતા. ઝેડ બરાબર 8 એ ધારતા. ઓકે તો આવી રીતે 7 અને 8 એ ધારી નાખ્યા. એક્સ ધારીશું નહીં કારણ કે એક્સ અંદર અહીંયા એક્સ આપણે શોધવાનો છે માટે, બરોબર છે. આમ તો 7x 8x લઈ શકો પણ એક્સ આપણે શોધવાનો છે એટલા માટે મેં લખ્યો નથી. ચલો હવે જોઈ લઈએ શું કહેવા માંગે છે. હવે 5 અને 7 એ બંને ખૂણા કયા છે? અભિકોણ છે. અભિકોણ એટલે કે એના માપ કેવા થવાના? સરખા. તો ખૂણો 5 બરાબર ખૂણો 7 બરાબર વાય બરાબર અભિકોણ છે, બરોબર સમજો. હવે આને આ બંને વસ્તુ સમજી લઈએ. આ બંને ખૂણા અંતઃકોણ છે. તો ખૂણો 7 વત્તા ખૂણો 10 બરાબર 180 કારણ શું છે? અંતઃકોણ છે. જો આ સી આકાર બને છે, બરોબર, એટલે અંતઃકોણ છે. અંતઃકોણનો સરવાળો 180 થાય. હવે રકમમાં તમે વાય બરાબર 7 એ ધાર્યા છે,
અને ઝેડ બરાબર 8 એ ધારેલા છે ઓકે તો હું મૂકી દઉં છું 7 ની જગ્યાએ 8 7 એ અને 10 ખૂણા 10 ને મેં નામ આપી દીધું છે 8 એ તો 15 એ થાય તો એ બરાબર કેટલા મળી જશે આપણને 12 મળી જશે તો આના પરથી મને y નું મૂલ્ય મળી જશે y નું મૂલ્ય કેટલું છે આપણી જોડે 7 એ છે તો a બરાબર 12 મૂકી દઉં તો y બરાબર 12 એ 84 થાય તો આપણને y નું મૂલ્ય અહીંયા 84 મળી ગયું મારે તો રકમમાં શું શોધવાનું છે x નું મૂલ્ય હવે સમજજો આ x અને y અંતઃકોણ બનાવે છે એટલે બંનેનો સરવાળો 180 થાય તો ગુણો ખૂણો 5 4 વત્તા ખૂણો 5 બરાબર 180 અંતઃકોણ છે અંતઃકોણ હોય એટલે એનો સરવાળો કેટલો થશે 180 તો માટે x વત્તા y બરાબર 180 હવે y નું મૂલ્ય તમે 84 લાયા તો y બરાબર મેં 84 મૂકી દીધા 84 ને પેલી બાજુ લઈ જઈએ તો 180 માંથી 84 જાય તો x બરાબર 96 જે મારે શોધવાના છે તો આ 6 દાખલાઓ 6 રીતના અગત્યના છે તો દરેક જણે તૈયાર કરવાના રહેશે હું વિડીયો પણ આનો મૂકી દઈશ રેકોર્ડિંગનો સાથે સાથે પીડીએફ પણ મૂકી મોકલી દઈશ કોઈને ખબર